નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 10 માં સમાજ વિદ્યામાં પાઠ 13 ઉત્પાદન ઉદ્યોગો વિશેનો અભ્યાસ કરવાનો છે. ઉત્પાદન ઉદ્યોગ વિષયમાં કેવી કેવી તો જો ઉદ્યોગોનું વર્ગીકરણ, કયા પ્રકારના ખનિજ તત્વો મળે છે અને એ ખનિજ તત્વોમાંથી કયા પ્રકારના ભારતની અંદર ઉદ્યોગો કયા રાજ્યમાં કયા શહેરમાં સ્થાપિત છે અને ઉદ્યોગોના કારણે થતું પ્રદૂષણ અને પ્રદૂષણને અટકાવવાના ઉપાયો વિશેનો અભ્યાસ કરવાનો છે. એમાં સૌ પ્રથમ જોઈએ ઉદ્યોગ માનવી દ્વારા પોતાની બૌદ્ધિક, સાંસ્કૃતિક અને આર્થિક ક્ષમતા મુજબ કુદરતી સંસાધનોના સ્વરૂપને બદલાવીને ઉપયોગમાં લાવી શકાય એવી પ્રક્રિયાને ઉદ્યોગ કહેવામાં આવે છે. મતલબ કે આપણે કુદરત તરફથી જે કંઈ પણ મળેલું છે એ મળેલી ચીજ વસ્તુઓમાં કંઈક ને કંઈક ફેરફાર કરીને લોકોને ઉપયોગી થાય તેવી વસ્તુ બનાવવામાં આવે એ જગ્યાઓને આપણે ઉદ્યોગ કહીએ. જેમાં ઉદ્યોગોનું વર્ગીકરણ કરેલા છે. ઉદ્યોગોનું વર્ગીકરણ કેટલા રીતે છે તો કે ભાગ પડેલા છે, નાના ઉદ્યોગો, મોટા ઉદ્યોગો, કૃષિ આધારિત ઉદ્યોગો, ખનિજ આધારિત ઉદ્યોગો, એ બધા ઉદ્યોગો. પરંતુ ભારતની અંદર જોઈએ તો કે ઔદ્યોગિક પાયામાં કુદરતી સંસાધનોનો પર્યાપ્ત ઉપયોગ રહેલો છે. તો ભારતમાં સૌ પ્રથમ 1853માં ચારકોલ આધારિત લોહગારનો ઉદ્યોગ સ્થાપિત કરવામાં આવ્યો હતો. પરંતુ તે ઉદ્યોગ ચાલુ રહી શક્યો નહીં. ત્યાર પછી જમશેદપુરમાં રતન ટાટાએ 1907માં લોખંડ ઉદ્યોગની કંપનીની સ્થાપના કરી અને તેમને ઉદ્યોગને નવી દિશા આપી. એ સિવાય આપણે જોઈએ તો કે ભારતમાં જે નાના મોટા પ્રકારના નાના અને મોટા પાયા પરના કૃષિ અને ખનિજ આધારિત જે ઉદ્યોગોમાં કેવા પ્રકારના ઉદ્યોગો છે અને કયા કેમાં ઉપયોગી છે, જેમ કે સૂત્ર પાપડનો ઉદ્યોગ, શણનો પાપડનો, લોખંડ પોલાદ, એલ્યુમિનિયમ, ગારણ, રસાયણ, રાસાયણિક ખાતર ઉદ્યોગ, પ્લાસ્ટિક ઉદ્યોગ, સિમેન્ટ ઉદ્યોગ, રેલવેનો, સડક વાહનો, જહાજ બાંધકામ, હવાઈ જહાજ બાંધકામ, ઇલેક્ટ્રોનિક ઉદ્યોગ, આ બધા ઉદ્યોગોની અંદર જે કાંઈ પણ પ્રકારનું કામ છે અને જે પણ કાંઈ જગ્યા ઉપર છે એના વિશેનો અભ્યાસ જોઈએ તો નાના અને મોટા પાયાના જે ઉદ્યોગો છે એમાં ઉદ્યોગોનું વર્ગીકરણ કીધું તો ઉદ્યોગોને માનવ શ્રમ, કાચો માલ, કાચા માલનો સ્ત્રોત અને માલિકીના ધોરણે આધારે કેટલાક જૂથો પાડવામાં આવ્યા છે. એમાં મોટા પાયા પરના અને નાના પાયા પરના આધાર જે ઉદ્યોગોમાં ઘણા લોકોને રોજગારી મળે છે તે મોટા પાયા પરના ઉદ્યોગો છે અને જે ઉદ્યોગોમાં ઓછા લોકોને રોજગારી મળે છે એ નાના પાયાના ઉદ્યોગો છે. મોટા પાયાના ઉદ્યોગોમાં દાખલા તરીકે સૂત્ર કાપડ ઉદ્યોગ, જેમાં કારીગરોની સંખ્યા વધારે છે. જ્યારે નાનામાં તો કે ખાનસરી ઉદ્યોગ, એ નાના પાયાના ઉદ્યોગો છે. માલિકીના આધારે જે ઉદ્યોગોનું વર્ગીકરણ છે એમાં જાહેર, ખાનગી, સંયુક્ત અને સહકારી એ ચાર ભાગના જૂથોમાં વેચી શકાય. કાચા માલના સ્ત્રોતના આધારે ઉદ્યોગોમાં કૃષિ આધારિત, ખનિજ આધારિત ઉદ્યોગોને જૂથમાં વેચી શકાય. સુતરાઉ, રેશમી, શણનું કાપડ, ખાંડ, ખાદ્ય તેલ વગેરે કૃષિ આધારિત ઉદ્યોગો છે. એમાંથી સુતરા કાપડનો ઉદ્યોગ ભારતનો મોટામાં મોટો ઉદ્યોગ છે. તે 3.5 કરોડ લોકોને રોજીરોટી આપે છે અને એ સૌ પ્રથમ મહારાષ્ટ્ર અને ગુજરાતમાં તેમની મિલો સ્થપાઈ હતી. આજે મહારાષ્ટ્ર, ગુજરાત, તમિલનાડુ, પશ્ચિમ બંગાળ, ઉત્તર પ્રદેશ અને મધ્યપ્રદેશની અંદર આ ઉદ્યોગોનું પ્રમાણ વધુ છે. એ સિવાય જોઈએ તો કે ભારત અનેક દેશોમાં સુતરા કાપડ અને વસ્ત્રોની નિકાસ પણ કરે છે. શણનું કાપડ, શણ અને તેની ચીજના ઉત્પાદનમાં ભારત વિશ્વમાં પ્રથમ સ્થાને છે. દેશમાં શણનું કુલ ઉત્પાદન પશ્ચિમ બંગાળમાં લગભગ 80% અને આંધ્રપ્રદેશમાં 10% અને બાકીનું બિહાર, ઉત્તરપ્રદેશ, મધ્યપ્રદેશ, ઓડિશા, અસમ, ત્રિપુરા વગેરે રાજ્યોમાં થાય છે. પશ્ચિમ બંગાળમાં મોટાભાગની મિલો હુગલી નદીના કિનારે આવેલી છે. ત્યાર પછી રેશમી કાપડનો ઉદ્યોગ, જે ભારતમાં 4 પ્રકારનું રેશમ, શેતુર, એરી, ટસર અને મુગા પેદા કરવામાં આવે છે. રેશમના ઉત્પાદન ભારત અને ચીન પછી દ્વિતીય ક્રમે છે. ભારત ચીન પછીના ક્રમે આવે છે.
જેમાં કર્ણાટક, તમિલનાડુ, આંધ્રપ્રદેશ, પશ્ચિમ બંગાળ, મધ્યપ્રદેશ, પંજાબ અને જમ્મુ કાશ્મીરમાં વધારેમાં વધારે શણનું ઉત્પાદન થાય છે. ગરમ કાપડ જે ઉની આપણામાં લેખું નથી, જેમાં આ ઉદ્યોગ મુખ્યત્વે પંજાબ, મહારાષ્ટ્ર, ઉત્તર પ્રદેશ, ગુજરાત, હરિયાણા અને રાજસ્થાનમાં કેન્દ્રિત છે, જે ભારતમાં ઊનમાંથી ગાલીચા પણ બનાવવામાં આવે છે. કૃત્રિમ કાપડ જે માનવ નિર્મિત રેસામાંથી બનાવેલા કાપડનું મજબૂત અને ટકાઉ હોય છે. ઊંચી જાતનું કાપડ બનાવવા માટે કૃત્રિમ રેસા, એ સિવાય કપાસ રેશમ કે ઊનના રેસા પણ મેળવવામાં આવે છે. આ ઉદ્યોગો વધારે પડતા કેરળ, તમિલનાડુ, મહારાષ્ટ્ર, ગુજરાત, રાજસ્થાન અને ગુજરાતની અંદર અમદાવાદ, સુરત, વડોદરા એ જગ્યાએના મુખ્ય કેન્દ્રો છે. ખાંડ ઉદ્યોગ તો કે ગોળ ખાંડસરી મળીને ખાંડના ઉત્પાદનમાં ભારત વિશ્વના પ્રથમ સ્થાને છે. શેરડી વજનમાં ભારે છે. કપાસ કપાયા પછી તેમાં સાકરનું પ્રમાણ ઘટવા લાગે છે. આજે ખાંડના કારખાના શેરડી ઉત્પાદક ક્ષેત્રમાં જ સ્થાપવામાં આવે છે. ભારતમાં ખાંડની મોટાભાગની મિલો ઉત્તર પ્રદેશ અને મહારાષ્ટ્રમાં છે. કર્ણાટક, તમિલનાડુ, આંધ્રપ્રદેશ, ગુજરાત અને પંજાબ પણ મહત્વના ખાંડના ઉત્પાદકો છે. ત્યાર પછીનો કાગળ ઉદ્યોગ. કાગળ ઉદ્યોગોની અંદર આપણે જોઈએ તો પોચું લાકડું, વાંસ, ઘાસ, શેરડીના કૂચા વગેરેમાંથી કાગળ બનાવવામાં આવે છે. ભારતમાં આંધ્રપ્રદેશ, મહારાષ્ટ્ર, પશ્ચિમ બંગાળ, ઓડિશા, કર્ણાટક, ગુજરાત, મધ્યપ્રદેશ વગેરે રાજ્યોમાં કાગળના ઉદ્યોગ વિકસ્યા છે. લોખંડ, પોલાદ, તાંબુ, એલ્યુમિનિયમ, રસાયણ ખાતર, સિમેન્ટ, પરિવહન ઉપકરણો, ઇલેક્ટ્રોનિક વગેરે ખનિજ આધારિત ઉદ્યોગો પણ ભારતમાં છે, જેમાં 1907માં જમશેદપુરમાં શરૂ થયું હતું. ત્યાર પછી તો બર્નપુર અને ભદ્રાવતીમાં પણ પોલાદના કારખાના સ્થપાયા, જેમાં લોખંડ પોલાદના ઉદ્યોગમાં કાચા માલ તરીકે લોહ, અયસ્ક, કોલસો, ચૂનો, પથ્થર, મેગ્નીઝ, કાચી ધાતુ વપરાય છે. આ કાચા માલના ઉત્પાદક ક્ષેત્રોમાં જ સ્થપાય છે, જ્યાં મળી રહે છે. ટાટા સિવાયના લોખંડ પોલાદના બધા જ કારખાનામાં વહીવટ સ્ટીલ ઓથોરિટી ઓફ ઇન્ડિયા લિમિટેડને સોંપવામાં આવ્યું છે અને વિશ્વમાં ભારત લોખંડ પોલાદ ઉત્પાદનમાં 5મા ક્રમે છે. એલ્યુમિનિયમ ગાળો જે ભારતનો મહત્વનો ધાતુ ઉદ્યોગ છે, જે હલકી, મજબૂત, ટકાઉ, વિદ્યુત અને ગરમીની સુવાહક તથા કટાઈ નહીં તેવી છે. મિશ્ર ધાતુ મોટરકાર, રેલવે ઉદ્યોગ, જહાજ, યાંત્રિક સાધનો બનાવવામાં વપરાય છે. એ સિવાય ભારતમાં તાંબાનું સૌ પ્રથમ કારખાનું ભારતીય તાંબા નિગમ દ્વારા ઝારખંડમાં સિંઘભૂમ જિલ્લામાં ઘાટશિલા ખાતે સ્થાપવામાં આવ્યું હતું. વિદ્યુત ઉદ્યોગ, રેફ્રિજરેટર, એર કન્ડિશનર, ઓટોમોબાઈલ, રેડિએટર, ઘર વપરાશના વાસણો વગેરેમાં તાંબાનો ઉપયોગ થાય છે. એ સિવાય રસાયણ ઉદ્યોગ, જે રસાયણ ઉદ્યોગ છે જેમાં ભારતમાં અકાર્બનિક અને કાર્બનિક એમ બંને પ્રકારના રસાયણો ઉદ્યોગ ઝડપથી વિકસી રહ્યા છે. કાર્બનિક રસાયણોમાં ગંધકનો તેજાબ, નાઇટ્રિક એસિડ ને એલ્કાઇલ સોડાએસ પૌષ્ટિક સોડાનો સમાવેશ થાય છે. ભારે કાર્બનિક રસાયણોમાં પેટ્રોલ રસાયણો મુખ્ય છે. પેટ્રોલ રસાયણો કૃત્રિમ રેસા, કૃત્રિમ રબર, પ્લાસ્ટિક, રંગ, રસાયણો અને દવા બનાવવામાં વપરાય છે. જંતુનાશક દવાઓના ઉત્પાદનમાં ભારત વિકાસશીલ દેશોમાં અગ્રસ્થાને છે. રાસાયણિક ખાતરના ઉદ્યોગો, આ ઉદ્યોગનું સૌ પ્રથમ કારખાનું ઈસવીસન 1906માં તમિલનાડુમાં રાણીપેટ ખાતે સ્થાપાયું હતું. ભારત આ ઉદ્યોગ વાસ્તવિક વિકાસ ફર્ટિલાઇઝર કોર્પોરેશન ઓફ ઇન્ડિયા દ્વારા પ્રસ્થાપિત બિહારના સિંદરીમાં સ્થપાયેલ ખાતરના કારખાનાથી થયો. હરિયાળી ક્રાંતિને લીધે ખાતરોની માંગ વધવાથી તેમાં કુદરતી વાયુના સુલભતાથી દેશના મોટાભાગના રાજ્યમાં ખાતરના કારખાના સ્થપાયા અને ખાતરના ઉત્પાદનમાં ગુજરાત, તમિલનાડુ, ઉત્તર પ્રદેશ અને પંજાબ અને કેરળમાં થાય છે. જે ગુજરાતમાં ઔદ્યોગિક રાસાયણિક ખાતરના ઉદ્યોગો કંડલા, ભરૂચ, અજીરા, કલોલ અને વડોદરા જેવા સ્થળોએ સ્થાપેલા છે. ત્યાર પછીનો ઉદ્યોગ છે પ્લાસ્ટિક ઉદ્યોગ. આજે જીવનમાં બહુ જ ઉપયોગી છે, જેને સનરાઈઝ ઇન્ડસ્ટ્રીઝ કહે છે. કારણ કે એ બહુ જરૂરિયાત રહે છે. પેકિંગ, રસાયણોના સંચયન, ટેક્સટાઇલ, મકાન બાંધકામ, વાહન નિર્માણ, ઇલેક્ટ્રોનિક વગેરેમાં પ્લાસ્ટિકનો ઉપયોગ થાય છે અને ભારતમાં દિલ્હી, મુંબઈ, કોલકાતા, બેંગ્લોર, વડોદરા, વાપી,
નાગપુર, કોઈમ્બતુર, ચેન્નઈ વગેરે પ્લાસ્ટિક ઉદ્યોગના મહત્વના કેન્દ્રો છે. એ સિવાય સિમેન્ટ ઉદ્યોગ, જે આ ઉદ્યોગ માટે ચૂનો, પથ્થર, કોલસો, ચિરોડી, બોક્સાઇટ, ચીકણી માટી વગેરે જેવા વજનદાર અને કાચા માલના પ્રતિસ્થળ નજીક સ્થાપવામાં આવે છે. અને વિશ્વમાં ભારતનો ક્રમ બીજા ક્રમે છે. સિમેન્ટ ઉદ્યોગની અંદર ભારતનો ક્રમ બીજો છે. પરિવહન ઉપકરણ ઉદ્યોગ, જેમાં રેલવે, જે ભારત રેલવે એની મુસાફરીના ડબ્બા, માલગાડીના વૈગના વગેરેના ઉત્પાદનની બાબતમાં આત્મનિર્ભર છે. રેલના પાટા અને રેલ સ્લીપરો લોખંડ ઉત્પાદન કોલાજના કારખાનામાં બને છે. એન્જિનોનું નિર્માણ ચિત્રંજન અને વારાસણીમાં થાય છે. મુસાફરીના ડબ્બામાં પેરામ્બુર, બેંગલોર અને કપૂરથલા અને કોલકાતામાં બને. ત્યાર પછી સડક વાહનોમાં ભારતમાં ટ્રક, બસ, કાર, ટ્રેક્ટર, મોટરસાયકલ, સ્કૂટર, સાયકલનું ઉત્પાદન મોટા પ્રમાણે થાય છે. વ્યવસાયિક વાહનોમાં ઉત્પાદનમાં વિશ્વમાં ભારતનું સ્થાન 5મું છે. સડક વાહનો પછીનો ભાગ છે જહાજ બાંધકામ. ભારતમાં વિશાખાપટ્ટનમ, કોલકાતા, કાંચી, કોચી, મુંબઈ અને મારમા ગોવામાં જહાજો બને છે. વિશાળકાય જહાજો કોચી અને વિશાખાપટ્ટનમમાં તૈયાર થાય છે. હવાઈ જહાજ બાંધકામ, જે ભારતમાં નાગરિક ઉડ્ડયનના જહાજો બનતા નથી, પરંતુ સૈન્યની જરૂરિયાત મોટા ચોક્કસ પ્રકારના વિમાનો અને હેલિકોપ્ટરો બેંગલોર, કોરાપુટ, નાસિક, હૈદરાબાદ અને લખનૌમાં કારખાના બનાવવામાં આવ્યા છે. ઇલેક્ટ્રોનિક ઉદ્યોગ, જે ભારતમાં ઇલેક્ટ્રોનિક ઉદ્યોગની સ્થાપના ઈસવીસન 1905માં રેડિયો સેટ અને ટેલિફોન ઉદ્યોગ દ્વારા થઈ હતી. તેનો હેતુ સૈન્ય, આકાશવાણી અને હવામાન વિભાગ માટેની ઉપકરણો બનાવવાનો હતો. આજે ભારત ઇલેક્ટ્રોનિક્સ લિમિટેડ ઇન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઇઝેશન સાથે સહયોગ કરી ઇલેક્ટ્રોનિક ઉપકરણોનું નિર્માણ કરે છે. એ સિવાય ભારતમાં બેંગલુરુને ઇલેક્ટ્રોનિક્સ ઉદ્યોગની રાજધાની અને ભારતની સિલિકોન વેલી જેવા નામોથી ઓળખવામાં આવે છે. ઇલેક્ટ્રોનિક ઉદ્યોગના વિકાસ માટે બેંગલુરુમાં સોફ્ટવેર પાર્ક, વિજ્ઞાન પાર્ક અને પ્રૌદ્યોગિક પાર્ક બનાવવામાં આવ્યા છે. હવે આ બધા ઉદ્યોગો તો છે, તો એ ઉદ્યોગોને કારણે ઔદ્યોગિક પ્રદૂષણ અને પર્યાવરણનું અતિક્રમણ પણ થાય છે. ઉદ્યોગ થકી પેદા થતા વિવિધ પ્રકારના હાનિકારકો, વાયુઓ, ધુમાડાઓ, નિસ્ત્રાવ, ગંધ તેમજ મોટા અને ખામીવાળા મશીનો અનિચ્છનીય અવાજો પેદા કરે છે અને આ બધાને ઔદ્યોગિક પ્રદૂષણ કહે છે, જે કુદરતી અને માનવસર્જિત કારણને લીધે પર્યાવરણની ગુણવત્તામાં ઘટાડો થયો ત્યારે પર્યાવરણનું અતિક્રમણ થયું ગણાય. તેમાં પ્રદૂષણના ચાર, હવા પ્રદૂષણ, પાણી પ્રદૂષણ, ભૂમિ પ્રદૂષણ અને ધ્વનિ પ્રદૂષણ છે. એ ઉદ્યોગોના મોટા અને જૂના થઈ ગયેલા મશીનોના પરિવહનોના ઉદ્યોગોમાં કર્કશ, મોટા અને તીવ્ર અવાજોને કારણે ધ્વનિ પ્રદૂષણ વધ્યું છે. એને રોકવા માટેના ઉપાય, પર્યાવરણનું અવક્રમણ અને રોકવાના ઉપાય, જેમાં ઉદ્યોગો માટે યોગ્ય સ્થાનો નક્કી કરીને, સારા યંત્રો ઉપકરણો વસાવીને તેમજ કુશળ સંચાલન કરીને પ્રદૂષણ ઘટાડી શકાય છે. ઇંધણની યોગ્ય પસંદગી અને તેના ઉચિત ઉપયોગથી હવા પ્રદૂષણ ઓછું કરી શકાય છે. ફિલ્ટર, પ્રેસિપિટર અને સ્ક્રબર જેવા સાધનોની મદદથી પ્રદૂષકોને હવામાં જતા રોકી શકાય છે. ઉદ્યોગો દ્વારા પ્રદૂષિત જળને નદીઓમાં છોડતા પહેલાં તેનું શુદ્ધિકરણ કરવાથી જળ પ્રદૂષણ અટકાવી શકાય છે. ઉદ્યોગોને પ્રદૂષિત પાણીને વિવિધ પ્રક્રિયા દ્વારા શુદ્ધ કરી શકાય, મતલબ કે આપણે જે દેશની અંદર જે વિકાસ માટે ઉદ્યોગો જરૂરી છે, તો સાથે સાથે આપણા વાતાવરણ અને પ્રદૂષણ ન ફેલાય એ માટે ઉદ્યોગોની સ્થાપના વખતેના અગત્ય કઈ એવા નિયમો પણ જરૂરી છે અને પ્રદૂષિત ન થાય. આ વાતનો અભ્યાસ આપણે એટલો કરીશું.